સરકાર દ્વારા ગરીબોને અપાતું અનાજ પુરવઠા દુકાનદારો બારોબાર વેચી નાખતા હોવાના અનેક કિસ્સાઓ વચ્ચે કોંગ્રેસ દ્વારા અમરેલી વિસ્તારમાં પુરવઠા ઓફિસને તાળાબંધી કરી વિરોધ કરવામાં આવ્યો છે. સુરતમાં અનાજ માફિયાઓ બેફામ બની રહ્યા છે. સરકાર દ્વારા ગરીબો માટે અપાતું અનાજ કાળા બજારિયા દુકાનદારો બારોબાર વેચી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમ છતાં આવા અનાજ માફિયાઓ સામે પગલાં લેવામાં પુરવઠા વિભાગ પાછા પાણી થઈ રહ્યું છે. તો સુરતના અમરેલી વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ગરીબોને અપાતું સરકારી અનાજનું કાળા બજાર કરાતો હોય તેમ છતાં અનાજ માફિયાઓ સામે પુરવઠા વિભાગ દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા અમરેલી વિસ્તારમાં આવેલા પુરવઠા ઓફિસને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. અમરેલી ઝોન ખાતે આજે તાળાબંધીનો એક પ્રોગ્રામ આપવામાં આવ્યો છે, કારણ કે બોગસ ને ભૂતિયા કાર્ડોની અહીંયા રેલમછેલ છે. દરેક દુકાનોમાં જોઈએ તો બોગસ કાર્ડની હોય છે, અને આ પુરાવા સાથે અહીંયા અમે રજૂઆત કરેલી હતી. હવે આ રજૂઆતમાં આ લોકો એમ કહે છે કે અમારું આ કામ નથી, અથવા તો ભાજપના ઇશારે કે ભાજપના કાર્યકર્તાના ઇશારે આ કામ થતું હોય એવું લાગે છે. આમ પબ્લિક જ્યારે આવે છે ત્યારે સતત તાળા લાગેલા હોય છે અને કામ નથી થતું, અને આજે જ્યારે અમે તાળા મારવા આવ્યા છીએ ત્યારે અમને સિક્યુરિટી ગોઠવી દીધી છે, પોલીસ સિક્યુરિટી ગોઠવી દીધી છે. તો આવું કેમ? આમ પબ્લિકનું કામ કરવા માટે તો સરકારે તમને મોકલ્યા છે, અને લોકોને અનાજ આપવા માટે, ગરીબ લોકોને અનાજ આપવા માટે મોકલ્યા છે, ત્યારે એ કામ કરવા માટે અહીંયા બેસાડ્યા છે, ત્યારે ભૂતિયા કાર્ડ અને બારોબાર અનાજ વેચી નાખવાના વેપલા સાથે આજે આ લોકો કામ કરે છે. એક અમરોલી ઝોન નહીં પણ સુરતના દરેક ઝોનમાં આ કાર્ય થાય છે, અને દરેક ઝોનલ અને દરેક દુકાનદાર આમાં સંડોવાયેલો છે, અને બારોબાર અનાજ માફિયાઓ અનાજ વેચવાનો મોટું કૌભાંડ આ સુરતમાં છે. પણ ખબર નહીં કલેક્ટર, નાયબ કલેક્ટર, ડીએસઓ અને ઝોનલ અને ગોડાઉન મેનેજર બધા જ આમાં સંડોવાયેલા હોય એવું લાગે છે, અને બધા જની મિલીભગતમાં આ કામ થાય છે. રેશન કાર્ડ ધારકના નામ, આધાર કાર્ડ, રેશન કાર્ડના ફિંગરપ્રિન્ટનો ગેમ સ્કેમ અને સેવ ડેટા નામની એપનો દુરુપયોગ કરી અનાજ ચોરો ગરીબોના અનાજનું કાળા બજાર કરી રહ્યા હોય જેઓ સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરાઈ રહી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.